Namaste, good afternoon and welcome back to the Healthy Track. હું છું ડૉક્ટર ટ્વિંકલ પટેલ અને આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રેરણા શાહ. શી ઇઝ એમ ડી ગાયનેકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન એઝ વેલ એઝ વિથ મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ. સો આજનો આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, આપણી પાસે ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે એટલે જે ફેમિલી પ્લાનિંગને લઈને જે ઇશ્યુઝ છે, કોન્ટ્રાસેપ્શન્સને લઈને જે મિથ છે, ગેરમાન્યતાઓ છે, ખબર નથી કે કેવી રીતે યુઝ કરવું, ક્યારે યુઝ કરવું, તો એના વિશે ડૉક્ટર આપણને થોડું બ્રીફ કરશે. સો વેલકમ ડૉક્ટર ટુ ધ હેલ્ધી ટ્રેક. સો જેમ મેં વ્યુઅર્સને કીધું પહેલાં જ કે આજનો આપણો ટોપિક છે કોન્ટ્રાસેપ્શન્સ, તો કોન્ટ્રાસેપ્શન્સ શું છે, ક્યારે ક્યારે યુઝ થાય, એમાં કઈ કઈ મેથડ આવે છે, એના વિશે જરાક થોડું તમને બ્રીફ કરશું. ચોક્કસ. પહેલાં તો કોન્ટ્રાસેપ્શન એટલે શું, કે જ્યારે કપલ પ્લાન ના કરતું હોય પ્રેગ્નન્સી અને અનવોન્ટેડ પ્રેગ્નન્સી ના રહે એના માટે જે યુઝ થતી મેથડ્સ છે એને કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ કહેવાય છે. અને એ ડિફરન્ટ ટાઈપ્સ છે, એમાં ડિફરન્ટ મેથડ્સ છે, એના માટેના કેન્ડિડેટ્સ ડિફરન્ટ હોય છે. તો 5 પ્રકારના મેથડ્સ છે. એક છે હોર્મોનલ છે, જેમાં હોર્મોન્સથી કંટ્રોલ કરવામાં આવે છે ઓવ્યુલેશન ના થાય, અને એના માટે પિલ્સ છે, ઇન્જેક્ટેબલ્સ પણ મેથડ છે, અને ઇમ્પ્લાન્ટ્સ. અને બીજા 2-3 પ્રકારના છે પેચ, જે આપણે ઇન્ડિયામાં બહુ પોપ્યુલર નથી. બીજી મેથડ છે બેરિયર કોન્ટ્રાસેપ્શન, એમાં કોન્ડોમ્સ છે, જે ફિમેલ કોન્ડોમ્સ પણ અવેલેબલ હોય છે, મેલ કોન્ડોમ્સ પણ છે. ફિમેલ કોન્ડોમ્સની અંદર કેપ છે, પાઉચ છે, પણ દેટ આર નોટ વેરી પોપ્યુલર ઇન ઇન્ડિયા. આપણા ઇન્ડિયામાં મોસ્ટ કોમન છે એ મેલ કોન્ડોમ છે, જે લેટેક્સનો બનેલો હોય છે. થર્ડ મેથડ છે ઇન્ટ્રાયુટરાઇન ડિવાઇસ, રિવર્સિબલ ઇન્ટ્રાયુટરાઇન ડિવાઇસ હોય છે, કોપર્ટી કહેવાય છે લેમેન લેંગ્વેજમાં. અને ફોર્થ મેથડ છે પરમેનન્ટ સ્ટરલાઇઝેશન. પરમેનન્ટ સ્ટરલાઇઝેશન કે જેને ફરી ક્યારે આગળ પ્લાનિંગ છે જ નહીં બાળકનું, એ કપલ માટે છે પરમેનન્ટ સ્ટરલાઇઝેશન. એમાં પણ 2 મેથડ છે. ફિમેલ્સ જો પરમેનન્ટ સ્ટરલાઇઝેશનમાં જવું હોય તો ટ્યુબેક્ટોમી, ટ્યુબલ લાઇગેશન છે, અને મેલ માટે છે વાઝેક્ટોમી છે. એટલે કે પુરુષો માટે પણ મેથડ અવેલેબલ છે, જેની જાણકારી ઘણા ઓછા લોકોને હોય છે, અને એને વાઝેક્ટોમી કહેવામાં આવે છે. અને 5મી મેથડ છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન છે, કે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થઈ ગયો અને સપોઝ એ કપલે કોઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ઓલરેડી યુઝ નથી કરેલી, તો એ ઇમરજન્સી સિચ્યુએશન્સ માટે પણ પિલ્સ અને કોપર્ટી બંને અવેલેબલ હોય છે. ઓકે. સો ધેર આર 5 મેથડ્સ ઓફ કોન્ટ્રાસેપ્શન. ઓકે. સો આપણે બહુ સરસ રીતે ડૉક્ટરે સમજાવ્યું છે કે કોન્ટ્રાસેપ્શન્સની કેટલી મેથડ છે, તો બહુ બધા જ પ્રકારો અવેલેબલ છે. તો જેમ તમે કીધું કે હોર્મોન્સમાં પિલ્સ, ઇન્જેક્શન્સ ને જે બધા પેચીસ ને બધું આવતું હોય છે, તો શું એના માટેના આઈડિયલ કેન્ડિડેટ કયા, કોને પિલ્સ લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, ક્યારે સ્ટોપ કરવી જોઈએ, અને એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે, તો કઈ રીતે એને યુઝ કેવી રીતે કરવાના હોય છે પિલ્સ ને ઇન્જેક્શન્સ ને? પિલ્સ જે છે એ માર્કેટમાં 21 ડેઝ ટેબ્લેટની રીતે અવેલેબલ હોય છે. એ સાયક્લિકલ હોર્મોન્સ હોય છે, જે આપણી બોડીની અંદર ઓવ્યુલેશનને પ્રિવેન્ટ કરે. ઓનલી થિંગ ઇઝ કે એમાં કોમ્પ્લાયન્સ, એટલે કે પેશન્ટે યાદ રાખવું પડે, રોજે રોજ ટેબ્લેટ લેવી પડે, અને જો એ ભૂલી જાય તો એનો ફેલ્યોર રેટ હાઈ છે. અને બીજા જે એમાં અવેલેબલ ઓપ્શન્સ છે એમાં ઇન્જેક્ટેબલ્સ છે, દર 3 મહિને એક ઇન્જેક્શન લેવાનું હોય છે. સ્કિન પેચ છે, સ્કિન ઇમ્પ્લાન્ટ પણ હોય છે, સ્કિનની નીચે ઇમ્પ્લાન્ટ રોડ હોય છે, જે સર્જિકલ મેથડથી ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. પણ મોસ્ટ કોમન અને મોસ્ટ પોપ્યુલર મેથડ આપણા ઇન્ડિયન સિનારીઓમાં છે એ ઓસી પિલ્સ છે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, ઓવર ધ કાઉન્ટર અવેલેબલ હોય છે. પ્લસ પેરિફેરીમાં હેલ્થ વર્કર્સ છે, એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે, એના માટેની જાણકારી આપતા હોય છે. એની મેઇન સાઇડ ઇફેક્ટ પેશન્ટ્સને મોસ્ટ કોમન બી થઈ હોય છે કે વજન વધી જાય. હા, પહેલાંની જે હાઈ ડોઝ આવતી હતી એમાં વજન વધવાની પ્રોબ્લેમ રહેતી હતી, પણ હવે જે લો ડોઝ પિલ્સ આવે છે એમાં વજન વધવાનો પ્રોબ્લેમ એટલો બધો નથી, પણ એનો ફેલ્યોર રેટ ઓલમોસ્ટ 7% છે. કેમ કે જો ટેબ્લેટ ભૂલી જાય પેશન્ટ, સપોઝ કન્સેક્યુટિવ એટલે કે સડન 2 કે 3 ડોઝ એ ભૂલી જાય, તો એ આખા મહિનાનો જે લીધેલી ટેબ્લેટ્સ છે એ ફેલ્યોરમાં કન્વર્ટ થઈ શકે છે. સો મોસ્ટ કોમન પ્રોબ્લેમ વિથ પિલ્સ. તમને બ્રીફ કરશો કે એમાં કેવી રીતનું હોય છે અને કોણ એને યુઝ કરી શકે અને એમાં સાઇડ ઇફેક્ટ કેવી રીતના હોય છે? બેરિયર મેથડ એટલે કે કોન્ડોમ, મેલ કોન્ડોમ જે છે અને ફિમેલ કોન્ડોમ છે. મેલ કોન્ડોમ લેટેક્સના બનેલા હોય છે, અને જ્યારે ઇન્ટરકોર્સની જે એક્ટ હોય એ વખતે યુઝ કરવાનો હોય છે.
બાકી એમાં રેગ્યુલર યાદ કરીને કશું કરવાનું નથી એટલે મોસ્ટ કમ્પ્લાયન્ટ મેથડ છે પણ એની સાથે ફેલ્યોર રેટ પણ એટલો જ હાઈ છે 13% કેમ કે સ્લીપ થઈ જવાનો ટેર થવાના ચાન્સીસ રહેતા હોય છે બીજી વસ્તુ કે લેટેક્સ નું હોય છે એટલે જ્યારે ફિમેલ ને એની એલર્જી હોય લેટેક્સ તો એ કપલ યુઝ ના કરી શકે બાકી કોન્ડોમ ઇઝ વેરી ગુડ કેમ કે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ ને પ્રિવેન્ટ કરે છે જે વજાઇનલ ઇન્ફેક્શન્સ ના જે પેશન્ટ ને કમ્પ્લેન રહેતી હોય છે એના માટે મોસ્ટ આઈડિયલ છે પ્લસ જે એચઆઈવી પોઝિટિવ કપલ છે એના માટે પણ મોસ્ટ આઈડિયલ છે પણ આપણે ત્યાં જે તો પહેલા જ કીધું કે ફિમેલ કોન્ડોમ એટલો બધો ફેમસ નથી શું ફિમેલ કોન્ડોમ સપોઝ કોઈ વાપરે છે તો ઇઝ ઇટ સેફ અને સેફલી પોતે પહેરી શકે અને એબ્સોલ્યુટલી સેફ સર્વાઇકલ કેપ છે એ એકદમ સેફ છે અને ઇઝી ટુ યુઝ છે ઓકે અને એ અહીંયા આપણે ઇન્ડિયન માર્કેટમાં અમદાવાદમાં કે અવેલેબલ છે ઓકે અને જે થર્ડ તમે મેથડ કીધી કે જે કોપર ટી અને એ યુઝ કરે છે તો એમાં કેવી રીતનું હોય છે કોપર ટીમાં પણ આ બધા મિથ છે કે પીરિયડ્સ રેગ્યુલર નથી રહેતા વજન વધી જાય છે ખસી જવાય તો ઇન્જરી થવી તો એમાં કેવી રીતનું યુઝ હોય છે કોપર ટી એટલે એક ટી શેપની ડિવાઇસ હોય છે જે યુટરસની અંદર મૂકવામાં આવે છે માસિકના જે ચોથાથી પાંચમા દિવસની આસપાસ એને મૂકવામાં આવે છે એમાં પણ બે પ્રકારની હોય છે સાદી કોપર્ટી સામાન્ય લેંગ્વેજમાં કહી શકાય તો એક સાદી કોપર્ટી અને બીજી હોર્મોનલ કોપર્ટી બે પ્રકારની હોય છે કોપર્ટી જ્યારે મૂકવામાં આવે ત્યારે એના મેઇન જે પ્રોબ્લેમ્સ જે ફેસ કરતા હોય છે પેશન્ટ્સ એક તો છે ઇરેગ્યુલર બ્લીડિંગ કે સ્પોટિંગનો ઇસ્યુ થોડોક ટાઈમ રહેતો હોય છે 2-4 મહિના પ્લસ વેઇટ ગેઇનની પ્રોબ્લેમ મેઇનલી હોર્મોનલ કોપર્ટી સાથે હોય છે હોર્મોનલ કોપર્ટી એટલે એ પણ ટી શેપની ડિવાઇસ છે જે યુટરસમાં જ મૂકવામાં આવે છે પણ એમાંથી કોન્સ્ટન્ટ એક હોર્મોન રિલીઝ થતો હોય જે ઓવ્યુલેશન પણ પ્રિવેન્ટ કરે છે સાથે સાથે જે બહેનોને માસિક વધારે આવવાની તકલીફ છે એના માટે પણ હેલ્પફુલ છે એની સાથે થોડો વેઇટ ગેઇનનો ઇસ્યુ રહેતો હોય છે બાકી કોપર્ટી એકદમ સેફ અને મોસ્ટ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે કેમ કે એનો ફેલ્યોર રેટ ઓન્લી 0.8% છે સો મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઇઝ કોપર્ટી પણ એમાં સ્લીપ થઈ જવાના ડિસ્પ્લેસ થઈ જવાના મિસપ્લેસ થવાના ચાન્સીસ રહેતા હોય છે પણ એ પણ બહુ રેર છે નોટ વેરી કોમન અને એકવાર મૂક્યા પછી એની બ્યુટી એ છે કે 3 કે 5 વર્ષ કે 10 વર્ષ જે કોપર્ટી ડિફરન્ટ ટાઈપની આવતી હોય છે તો પેશન્ટ એકદમ અને જે તમે લાસ્ટ કીધું કે પરમેનન્ટ સ્ટરીલાઇઝેશન તો એમાં કેવી રીતનું ઓપરેશન કેટલા હોય છે ને એમાં સ્ટે કેવી રીતનો હોય છે ને એમાં એનો સક્સેસ રેટ કેટલો છે પરમેનન્ટ સ્ટરલાઇઝેશન એટલે કે જે જે કપલને હવે ફ્યુચરમાં બાળક પ્લાન નથી કરવાનું એ લોકોને ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે પરમેનન્ટ સ્ટરલાઇઝેશન મેથડ ઓપ્ટ કરી શકાય અને એમાં બે પ્રકારની હોય છે એક છે ફિમેલ સ્ટરલાઇઝેશન અને એક છે મેલ સ્ટરલાઇઝેશન એટલે કે સ્ત્રીઓની જે મેથડ છે એમાં જે ટ્યુબ છે ફેલોપિયન ટ્યુબ છે એને કટ કરીને લાઇગેટ કરવાની જે મેથડ છે લેપ્રોસ્કોપીથી થતી હોય છે બે રીતે થાય ઇમિડિયેટલી આફ્ટર ડિલિવરી પણ કરાવી શકાય પ્લસ લેપ્રોસ્કોપીથી પણ કરાવી શકાય અને બેસ્ટ મેથડ છે કેમ કે એમાં રેસ્ટ અને સ્ટે હોસ્પિટલ સ્ટે એક જ દિવસનો હોય છે રેસ્ટ પણ 2 કે 3 જ દિવસ લેવો પડતો હોય છે અને મેલ સ્ટરલાઇઝેશન મેથડ ઇઝ ઓલ્સો અવેલેબલ એના માટે જે છે વાઝેક્ટોમી કહેવાય એટલે કે જે સ્પર્મ લઈ જતી જે વાહી જે નળી છે એને બ્લોક કરતા હોય છે ઓકે અને એનો સક્સેસ રેટ એટલે કે એનો ફેલ્યોર રેટ સૌથી ઓછો 0.1% છે ઓકે બરાબર છે તો ડોક્ટર એવું બની શકે કે પરમેનન્ટ જે ટ્યુબલ લેગેશન્સ કર્યું અને હવે સપોઝ એના પછી કંઈ પણ ઇમરજન્સી કારણોસર અથવા સિચ્યુએશન્સને જોઈને કોઈ કપલને ફરીથી કંઈ પ્લાનિંગ ફેમિલી પ્લાનિંગ કરવાનું થયું તો પછી એને ફરીથી ઓપન કરીને એમાં કોઈ ચાન્સીસ ખરા પ્રેગ્નન્સીના હા ફિમેલ સ્ટરલાઇઝેશનમાં 2 મેથડ હોય છે કાં તો ટ્યુબને ફરીથી રીકેનલાઇઝેશન કરી શકાય ઓકે અને બીજી મેથડ છે ટેસ્ટ ટ્યુબ બેબી એનાથી પણ પ્રેગ્નન્સી રહી શકે ઓકે રાઈટ સો તમે જે અમને 5 બધી મેથડો કીધી કે આ બધી મેથડ છે તો હવે સપોઝ કોઈ કોઈ પણ કપલ છે કોપર્ટી યુઝ કરે છે કે પિલ્સ લે છે કે ઇન્જેક્શન્સ લે છે અને હવે એને સડનલી કોઈ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો આ બધી કોન્ટ્રાસેપ્ટિવ મેથડથી એવી કોઈ સાઈડ ઇફેક્ટ ખરી કે ફ્યુચરમાં પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ પડે પિલ્સ અને કોપર્ટી અને કોન્ડોમ જે મોસ્ટ કોમનલી યુઝ થતા હોય છે ટેમ્પરરી સ્ટરલાઇઝેશન ટેમ્પરરી મેથડ જે છે એ ત્રણેયમાં એવું છે કે વેન કપલે યુઝ કરવાનું બંધ કરે જેમ કે કોપર્ટી રિમૂવ કરીએ કે પિલ્સ જે એ મહિનાથી બંધ કરે
તો ઇમિડિયેટલી ફર્ટિલિટી રિઝ્યુમ થતી હોય છે, એટલે એવો ઇશ્યુ નથી થતો કે લાંબા ટાઈમ માટે ઇન્ફર્ટિલિટી, એટલે કે બાળક પ્રેગ્નન્સી પ્લાન કરે અને એમાં તકલીફ થતી હોય. બરાબર. અને જે ખાસ કરીને પિલ્સમાં કે જે 2-3 વર્ષ સુધી પિલ્સ લીધી અથવા 2-3 વર્ષ સુધી ઇન્જેક્શન્સ લીધા છે, તો પછી પ્રેગ્નન્સીમાં કોઈ ઓબ્સ્ટિકલ્સ આવે કે? કોઈ નહીં, કોઈ નહીં. જ્યારે પણ તમે મેથડ સ્ટોપ કરો છો યુઝ કરવાની, મોટાભાગના કપલ્સ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ એટલે યુઝ નથી કરતા કે એમને જે વજન વધી જવાની કે પછી બ્લીડિંગના ઇશ્યુ થવાની કે સૂટ નહીં કરે, પોપર્ટી જેવી મેથડ છે એમાં સૂટ નહીં કરે, એ થોડા માઇન્ડમાં મિથ્સ હોય છે. પણ હું વ્યુઅર્સને એક જ એડવાઇસ કરીશ કે એ સાઈડ ઇફેક્ટ્સ જે છે એનો રેટ બહુ ઓછો છે, એની સામે જોઈને જ્યારે પ્રેગ્નન્સી અનવોન્ટેડ રહી જાય છે, અબોર્શનની પ્રોસેસમાંથી પાસ થવું પડે છે, એ ફિમેલની હેલ્થ માટે વધારે ડેન્જરસ છે એના કરતાં પ્રોપર્ટી કે કોન્ડોમ કે, એટલે એની કોન્ટ્રાસેપ્ટિવ મેથડ જો યુઝ કરવામાં આવે અને અનવોન્ટેડ પ્રેગ્નન્સી પ્રિવેન્ટ કરવામાં આવે તો ફિમેલની હેલ્થ વધારે સારી રીતે સસ્ટેઇન થઈ શકે છે. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર, તમે તમારો કિંમતી સમય આપ્યો અને વ્યુઅર્સને આટલું બધું જે ફોકસ કર્યું કોન્ટ્રાસેપ્ટિવ મેથડને લઈને જે બધા મિથ્સ છે, અને આઈ એમ શ્યોર કે બધા વ્યુઅર્સે બહુ જ આ સેશનને એકનોલેજ કર્યું હશે. સો નાવ વી હેવ મચ બેટર આઈડિયા અબાઉટ રિગાર્ડિંગ ધ કોન્ટ્રાસેપ્શન્સ, કોન્ટ્રાસેપ્શન ક્યારે યુઝ કરવા જોઈએ, કેવા કેસીસમાં યુઝ કરવા જોઈએ, એની શું સાઈડ ઇફેક્ટ છે અને એના જે મિથ છે એ બધા ડૉક્ટરે આપણને સરસ રીતે ક્લિયર કર્યા છે. So I also insist ke use contraceptions and manage your family planning, manage your healthy sexual life. Contraceptives thi ghabravani jarur nathi. So stay fit, stay healthy with the healthy track. Till then, bye bye.